विद्यार्थी मित्रों, धोरण 8 मैथ्स चैप्टर 6 वर्ग अने वर्गमूल वीडियो 7 विभाग एफ। हवे आपणे वर्गमूल विभाग चालू थयो। आपणे अत्यार सुधी वर्ग विषय शीख्या था, हवे वर्गमूल विषय शीखीशुं। वर्गमूल एटले आपणे जे संख्याओना वर्ग करे, एमां के 4 वर्ग 16, तो 16 वर्गमूल 4, तो एना उपरथी आपणे दाखला गणवाना छे। पहेलुं छे स्वाध्याय 6.3 दाखलो 1। नीचे आपेल संख्याओना वर्गमूळमां एकमनो अंक कयो हशे? तो अहीं एक संख्या आपेली 9801। हवे आनु वर्गमूळ शोधवानुं नथी, आना खाली संख्या जोई अने आपणे बोलवानुं छे कि भाई आनु वर्गमूळ करीए तो एकमनो अंक कयो हशे। तो आपणे सारणी शीखी गया था कि जे संख्यानो एकमनो अंक 1 के 9 होय, आनो वर्ग करीए तो एकमनो अंक 1 मळे। तो एकमनो अंक जे संख्यानो पूर्ण वर्ग संख्यानो एकमनो अंक 1 होय, एनो वर्गमूळनो एकमनो अंक 1 अथवा 9 मळे। એ રીતે જો આમાં એકમનો અંક 6 છે, તો આ સંખ્યાનું વર્ગમૂળ લઈએ આપણે તો એનો એકમનો અંક 4 કે 6 મળે। આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો એકમનો અંક 1 છે તો એનો વર્ગમૂળનો એકમનો અંક 1 કે 9 મળે, અને આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો આનો એકમનો અંક 5 છે તો વર્ગમૂળનો એકમનો અંક 5 મળે, જે આપણે આગળ સારણી ભણી ગયા હતા। આ જવાબ આપણે સારણી ઉપરથી લીધો। આ વિડિયો બહુ નાનો છે પણ સહેલો છે, અને તમને સારણી આવડતી હોવી જોઈએ। આ બીજો દાખલો એવો છે, જુઓ સ્વાધ્યાય 6.3 દાખલો 2। એમાં એવું કહ્યું છે, કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એ પણ તમારે સારણીને આધારે જ નક્કી કરવાની, તમને આવડી જશે। આપણે આગળ સારણીમાં એક વિભાગમાં એક લીટી શીખી ગયા હતા, જે સંખ્યાનો એકમનો 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી। હંમેશા એટલું યાદ રાખો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય ને ન જ હોય। આ MCQમાં પૂછાય છે, બરાબર ધ્યાનથી સમજો। અહીં એક સંખ્યા આપેલી છે, જો 153। હવે પૂર્ણવર્ગ નથી એવું ચકાસવાનું છે, કેમ નથી? તો જો પૂર્ણવર્ગ નથી કારણ કે એકમનો અંક 3 છે, અહીં એકમનો અંક 3 હોય તો પૂર્ણવર્ગ ના હોય। હા 257, એ પૂર્ણવર્ગ નથી કારણ કે એકમનો અંક 7 છે એટલે પૂર્ણવર્ગ નથી। 408, એકમનો અંક 8 છે તો પૂર્ણવર્ગ નથી કારણ કે એકમનો અંક 8 છે। પણ 441, એ પૂર્ણવર્ગ હોઈ શકે કારણ કે એકમનો અંક 1 છે। હું એવું નથી બોલ્યો કે છે જ, હોઈ શકે કારણ કે એકમનો અંક 1 છે। હવે તમે એનું વર્ગમૂળ શોધો, અને જો જવાબ મળે તો પૂર્ણવર્ગ છે, અને જવાબ ન મળે તો પૂર્ણવર્ગ નથી। એવું જરૂરી નથી કે એકમનો અંક 1 હોય એટલે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, પણ વર્ગમૂળ 441 કરીએ તો એનો જવાબ આપણને 21 મળે છે, માટે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ છે, બાકીની 3 સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી। હવે આપણે દાખલો આગળ સ્વાધ્યાય 6.3 દાખલો 3 જોઈએ। એમાં એવું તમને કહ્યું છે, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 169નું વર્ગમૂળ શોધો। પુનરાવર્તિત બાદબાકી એટલે આપણે આગળના વિભાગમાં એક આ ટાઈપના દાખલા શીખી ગયા હતા, ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જવાનું, અને છેલ્લે જવાબ જો શૂન્ય વધે તો જેટલી તમે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરી એ સંખ્યા જવાબ મળે આપણો। તો માનો કે 13 સંખ્યાઓ બાદ કરી હોય તો જવાબ 13 આવે। અહીં આપણે જોઈએ 100 એ પૂર્ણવર્ગ સંખ્યા છે, પણ એનો જવાબ લાવવો છે આપણે, વર્ગમૂળ શોધવું છે, કેવી રીતે આવે એ જોઈએ। પણ તમને ચોખવટ કરી લીધી કે પુનરાવર્તિત બાદબાકીની રીતે જ શોધો, નહીંતર તમને વર્ગમૂળ શોધવાની આની પછીના વિડીયોમાં રીત આવડશે જ, એ આપણે શીખવાડવાના છીએ જ। જો હવે આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરીશું, 1, 3, 5, 7 એ રીતે, જો 100માંથી 1 જાય તો 99, પછી આ 99માંથી 3 જાય તો 96, આ 96માંથી 5 જાય તો 91, આ 91માંથી 7 જાય તો 84, આ 84માંથી 9 જાય તો 75, આ 75માંથી 11 જાય તો 64, આ 64માંથી 13 જાય તો 51, આ 51માંથી 15 જાય તો 36, આ 36માંથી 17 જાય તો 19, અને 19માંથી 19 જાય તો 00। તો જવાબ 00 આવી જાય, પછી ગણી કાઢો તમે કેટલી સંખ્યાઓ એકી સંખ્યાઓ બાદ કરી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 સંખ્યાઓ બાદ કરી તો 100નું વર્ગમૂળ 10 મળે, કારણ કે 100 એ પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે 100નું વર્ગમૂળ 10 મળે। એવું આપણે બીજી સંખ્યામાં જોઈએ, જો 169 એટલે 169, એમાંથી પહેલી એકી બાદ કરીએ, 1 બાદ કરીએ એટલે 168, 168માંથી 3 બાદ કરીએ તો 165, 165માંથી 5 બાદ કરીએ તો 160, 160માંથી 7 બાદ કરીએ તો 153, 153માંથી 9 બાદ કરીએ તો 144, 144માંથી 11 બાદ કરીએ તો 133,
133માંથી 13 બાદ કરીએ તો 120, 120માંથી 15 બાદ કરીએ તો 105, 105માંથી 17 બાદ કરીએ તો 88, 88માંથી 19 બાદ કરીએ તો 69, 69માંથી 21 બાદ કરીએ તો 48, 48માંથી 23 બાદ કરીએ તો 25, 25માંથી 25 બાદ કરીએ તો 0. હવે નક્કી કરો, જવાબ 0 આવી ગયો. હવે ગણી ગયો કેટલી તમે સંખ્યાઓ બાદ કરી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, અને એક મિનિટ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 સંખ્યાઓ બાદ કરી તો 169, 169 એ પૂર્ણવર્ગ છે, એટલે વર્ગમૂળ 169 બરાબર 13 મળે, કારણ કે 13 સંખ્યાઓ આપણે બાદ કરી. આ થઈ આપણી પુનરાવર્તી બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવાની રીત, કારણ કે આ વિભાગ આપણે વર્ગમૂળ શોધવાનો શીખીએ છીએ. હવે આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાની રીત નેક્સ્ટ વિડીયોમાં આવશે, પણ એના માટે હું તમને એ વિડીયોમાં સમય ન બગડે એટલા માટે કેટલીક ચાવીઓ શીખવાડું છું. હવે નવો વિભાગમાં આવશે આપણે, વિભાગ જીમાં, કે ભાઈ અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. આ રીત મોસ્ટ ટાઈમ બીજે, એટલે તમને ઘડિયા પાક્કા આવડતા હોવા જોઈએ. આગળના તમે ધોરણ 5માં અને 6માં બે અંકોના અવયવ પાડતા શીખી ગયા હતા, બે અંકના, 80ના અવયવ, 64ના અવયવ એવા. અહીંયા આપણે સાહેબ એ વખતે બોલેલા કે તમારે 8માં ધોરણમાં જશો તો તમને 4 કે 5 અંકોના વર્ગમૂળ શોધવાના આવશે, એ હવે અહીંયા આવી ગયા છે, પણ એ ઘડિયા પાક્કા કરી કાઢજો. બીજું, એની કેટલીક ચાવીઓની જરૂર પડશે, તો ચાવીમાં 2 વડે નિશેષ ભાગાકારની ચાવી તમને આવડતી હોવી જોઈએ. જે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, આ યાદ રાખોમાં લખી કાઢજો. 5 વડે નિશેષ ભાગાકાર, જે સંખ્યાનો એકમનો 0 કે 5 હોય તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. અને 3 વડે નિશેષ ભાગાકાર, તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તેવી અને તેવી જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે ભાગાકાર અવિભાજ્ય અવયવની મદદથી આપણે ભાગાકાર શીખવાના છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. બાકીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.